અભિસરણ દબાણના ઉપયોગો અથવા ઉદાહરણો આપણે આગળ પણ અભિસરણ દબાણના ઉપયોગો અને ઉદાહરણો ભણ્યા હતા, પણ ફરીથી બીજા કેટલાક વધારાના ભણી તેમાંથી આ બધું સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલું છે, મારે ભણવું છે બેટા કે ક્ષારણનું દ્રાવણ, યાદ રાખીશું કોનું? ક્ષારણનું દ્રાવણ. જો બેટા આપણે આથેલી કેરીમાં, આથેલી કેરીને આ ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે, આપણને ખબર કે આપણી મમ્મી શું કરશે, કેરીના ટુકડા કરી અને મીઠાના પાણીમાં કાં તો મીઠા એના પર મીઠું નાખશે અને એને એમાં મૂકવામાં આવે તો થશે શું? કે આપણી આથેલી કેરીને જો ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવશે તો શું થશે બેટા? તો મૂકવામાં આવવાને કારણે એ અભિસરણને કારણે પાણી શું કરશે? ગુમાવશે. અને આપણા જે કેરીના ટુકડા છે એ ધીમે ધીમે શું કરશે બેટા? સંકોચન અનુભવશે. એટલે ફરીથી કે આપણે જે અથાણું બનાવીએ છીએ એટલે આથેલી કેરી કહેવાય, આથેલી કેરીને જો ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે તો અભિસરણને કારણે શું થશે બેટા? પાણી ગુમાવશે. શું થશે બેટા? પાણી ગુમાવશે. અને પાણી ગુમાવવાને કારણે ધીમે ધીમે એ આપણી કેરીનું શું થશે બેટા? સંકોચન થશે. એટલે કે આપણે આ આથેલી કેરીને કાં તો કેરીને લાંબા સમય સુધી એને શું કરી શકે છે? આપણે બચાવી શકીએ. કારણ કે એના પર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા લાગુ પડતા નથી. કારણ બેક્ટેરિયા ત્યારે જ લાગુ પડે કે એમાં પાણી હોય છે, અને આ પાણી ગુમાવવાથી બેક્ટેરિયા એના ઉપર અસર કરશે નહીં. એટલે આપણે કેરીના અથાણાને લાંબા સમય સુધી શું કરી શકીએ છીએ બેટા? સાચવી શકીએ છીએ. બીજું છે, આપણને બધાને ખબર છે, આપણે ફૂલ માર્કેટમાં જઈએ તો શું કરે કે ફૂલ ઉપર નોનસ્ટોપ શું નાખવામાં આવે છે બેટા? પાણી નાખવામાં આવે છે. કારણ કે આપણે ખબર ઘરમાં રહેલા ફૂલ હોય અને જો એને પાણી આપવામાં આવશે તો એ અભિસરણને કારણે ફૂલે શું કરશે બેટા? પાણી મેળવશે, અને પાણી મેળવીને ફરીથી તરો તાજા આપણને જોવા મળશે. એટલે કરમાયેલા ફૂલ છે એને જો પાણીમાં મૂકવામાં આવે તો એ કેવા બને છે બેટા? તાજા બને છે. એ રીતે આપણી પાસે ગાજર હોય, આપણે ગાજર ખાઈએ છીએ, જો એને પડી રાખીએ તો ધીમે ધીમે પાણી શું કરશે બેટા? ગુમાવશે, અને ગુમાવીને સૂકું બની જશે. પણ જો એ ગાજરને પાણીમાં રાખવામાં આવે તો પાણી મેળવી અને પાછું એ કેવું બની જશે બેટા? ટટ્ટાર બની જશે, અક્કડ બની જશે. એટલે જો બેટા આ બધા એક્ઝામ્પલ એવા છે જેમાં અભિસરણ જોવા મળે છે. ભાઈ આપણે આથેલી કેરી છે ને સાદા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી શું કરે છે બેટા? ગુમાવે છે. બીજું ફૂલ છે, કરમાયેલા ફૂલને જો પાણીમાં મૂકવામાં આવે તો પાણી મેળવી અને શું બને છે? તાજું બની જાય છે. એ રીતે ગાજર જો પાણી ગુમાવતો હોય એને જો પાણીમાં મૂકવામાં આવશે તો એ પણ કેવું બને છે બેટા? તરો તાજા બને છે. એ રીતે જો બેટા આ સૌથી અગત્યનું છે, 0.9% યાદ રાખજો, દોઢ કલથી ઓછા ક્ષારના દ્રાવણ, જો આપણા લોહીના કણો એટલે રક્ત કણો આવશે તો હવે શું થશે? કે આ રક્ત કણો જે માની લો કે રક્ત કણ છે, આ રક્ત કણ જો આવા પાણીના દ્રાવણના સંપર્કમાં આવશે તો એ ધીમે ધીમે પાણીનું શું કરશે બેટા? શોષણ કરશે. શું કરશે? પાણીનું શોષણ કરશે. માટે મારા લોહીના કોષો રક્ત કણો શું થશે બેટા? ફૂલશે. શું થશે બેટા? ફૂલશે. એટલે એવું કહેવામાં આવે છે કે જો આપણે મીઠાનું સેવન વધારે કરીએ તો મીઠાનું સેવન વધારે કરીએ એટલે નક્કી મારા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધશે. તો મારા શરીરમાં જેટલા લોહીના કણો છે એ ધીમે ધીમે શું થશે બેટા? ફૂલશે. અને ધીમે ધીમે ફૂલવાને કારણે આપણને મોટાપો આવશે. શું આવશે? મોટાપો. એટલે આપણું શરીર શું થશે બેટા? ફૂલી જશે. આ શરીર ફૂલી જવાની જે ઘટના છે એને યાદ રાખીશું બેટા, શોથ કહે છે. શું કહે છે બેટા? શોથ. તો યાર કે 0.9% દળ કરતી ઓછા ક્ષારના દ્રાવણમાં લોહીના કણો આવતા તે પાણી મેળવીને ફૂલે છે અને મોટાપા જેવી ઘટના પ્રાપ્ત કરે છે જેને શોથ કહે છે. શું કહે છે? જેને શોથ કહે છે. વન્સ અગેન, 0.9% દળ કરતી ઓછા ક્ષારના દ્રાવણમાં લોહીના રક્ત કણો આવતા તે શું કરે છે? પાણી મેળવે છે અને ફૂલે છે, જેથી મનુષ્યના શરીરમાં મોટાપો પ્રાપ્ત થાય છે જેને શું કહેવામાં આવે છે? શોથ કહેવામાં આવે. જો હવે આ તો આપણે ભણીને આવ્યા કે જમીનમાંથી મૂળ એ શું કરશે બેટા? પાણીનું શોષણ કરશે. કારણ કે આપણે ખબર એ પણ કોને આભારી છે બેટા? અભિસરણને આભારી છે. પણ અગત્યની વસ્તુ એ છે કે બેટા આપણે જે લોકો માંસ ખાતા હોય એ માંસ ખાતા લોકો શું કરે છે? તો માંસ ખાતા લોકો એ માંસને ક્ષારમાં એટલે એને ઉપર થોડું મીઠું નાખી દે છે. એ રીતે આપણે ફળો હોય છે તો ફળોમાં આપણે એને સાચવવા માટે શું કરે છે બેટા? ખાંડ. એટલે તો માંસ અને ફળોમાં માંસમાં ક્ષાર ઉમેરવામાં આવે છે, ફળોમાં શું કરવામાં આવે છે બેટા? ખાંડ ઉમેરવામાં આવે છે. આ બંનેમાં શું થાય છે? તો અહીંયા માંસમાં ક્ષાર ઉમેરવાથી, ફળોમાં ખાંડ ઉમેરવાથી
તે પાણી ગુમાવે છે. શું કરે છે બેટા? પાણી ગુમાવે છે, જેથી આપણને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે. કોના સામે? બેક્ટેરિયા સામે રક્ષણ. એટલે માંસ માટે ક્ષાર એ પરિરક્ષક તરીકે કાર્ય કરશે, જ્યારે ફળો માટે ખાંડ એ પરિરક્ષક તરીકે કાર્ય કરશે. તો અહીંયા સમજી લે બેટા, તો આ બધા એક્ઝામ્પલ એવા હતા તો અભિસરણ દબાણના ઉપયોગો હતા. એટલે અભિસરણ દબાણના આગળ આપણે ઉપયોગો ભણ્યા, પણ એ પણ લખી શકાના રહે. એટલે આપણને અભિસરણના ઉપયોગો અથવા ઉદાહરણો પૂછાય તો આગળ અને આ બંને પ્રશ્નને ભેગા કરીને જે લખવા લે, બે ગુણમાં પૂછાય તો ચાર લખવાના, ત્રણ ગુણમાં પૂછાય તો કેટલા લખીશું આપણે? છ લખીશું. બોલો આવડી ગયા બની શકે? પેલું ક્ષાણનું દ્રાવણ એટલે આથેલી કેરી વાળી વાત કરજો. તો ભાઈ આથેલી કેરી એટલે કેરીના ટુકડાને જો ક્ષાણના દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી શું કરે છે બેટા? ગુમાવે છે. શું કરે છે બેટા? પાણી ગુમાવે છે. અહીંયા ફૂલ લઈએ તો ફૂલને પાણીમાં, કરમાયેલા ફૂલને મૂકવા તો પાણી શું કરે છે બેટા? મેળવે છે, તરોતાજા બને. ગાજરમાં પણ એવું થાય છે. અહીંયા થોડી દેખવા દઉં છે, 0.9% WYV થી ઓછા ક્ષારના દ્રાવણમાં જો લોહીના કણો આવશે તો એમાં પાણી શું થશે બેટા? દાખલ થશે, જેના કારણે એના કદમાં શું થશે બેટા? વધારો. એટલે મારા શરીરમાં જો આવો આપણે ક્ષાર વધારે પ્રમાણમાં લઈએ, હા, એટલે ખારી વસ્તુ વધારે ખાઈએ તો શું થશે બેટા? લોહીના કણો ધીમે ધીમે ફૂલશે, જેના કારણે આપણને શું પ્રાપ્ત થશે બેટા? મોટાપો પ્રાપ્ત થશે, જેને શું કહેવામાં આવે છે બેટા? શોથ કહેવામાં આવે છે. જમીનમાંથી મૂળ એ પાણીનું શોષણ કરે, અભિસરણ ઘટના ને આગળ આભારી છે, જે આપણે આગળ ભણી ગયા. માંસને પરિરક્ષક તરીકે ક્ષાર વપરાય છે, ફળોમાં પરિરક્ષક તરીકે કોનો ઉપયોગ થાય છે? ખાંડ. જે પાણી ગુમાવે છે બેક્ટેરિયા સામે આપણને શું આપે છે બેટા? રક્ષણ આપે છે. ચાલો હવે મારે ભણવું છે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ. જો અભિસરણ આપણે ભણી ગયા, અભિસરણમાં શું થાય? તો ઓછી સાંદ્રતા તરફથી વધારે સાંદ્રતા તરફ, અથવા શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? અભિસરણ કહે છે. આપણે અભિસરણ દબાણની પણ વાત કરીએ. અભિસરણ દબાણ એટલે શું? તો આપણે એવું દબાણ લગાવીએ કે જેથી અભિસરણની ઘટનાને શું કરી શકાય? રોકી શકાય. તો એને આપણે શું કહેતા? અભિસરણ દબાણ. હવે એથી એક ટોપિક આગળ જઈએ છે. અહીંયા મેં લખ્યું છે દબાણ કોના કરતા, તો અભિસરણ દબાણ કરતા વધારે દબાણ આપવાનું. જો અહીંયા આપણે એક પાત્ર લીધું છે જેમાં મેં પાણી લીધું, શુદ્ધ પાણી એટલે તાજું પાણી લીધું છે. અહીંયા દરિયાનું એટલે ક્ષારીય પાણી લીધું છે. હું લખી દઉં દરિયાનું પાણી. હવે આપણે ભણી ના આવ્યા કે રિયલમાં આ ઘટના શું થશે? તો આ મારો દ્રાવક થશે અને આ મારો શું થશે બેટા? દ્રાવણ થશે. જો આના ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન લગાડવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ આપમેળે શું થશે બેટા? વધશે. જો અહીંયા હું અભિસરણ દબાણ જેટલું દબાણ લગાવી દઉં, કેટલું બેટા? અભિસરણ દબાણ, તો નક્કી છે આ પ્રવાહ આવા જ વહેશે નહીં. ફરીથી કીધું બેટા, સમજવા જેવું ટોપિક છે. જો ફરીથી સમજો બેટા કે જો અહીંયા કોઈ પણ પ્રકારનું દબાણ ન લગાવવામાં આવે તો આપણે અભિસરણ ઘટના ભણી ના આવે કે દ્રાવક થી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહેશે. ક્યારે? અભિસરણ દબાણ ન લગાડવામાં. પણ જો અહીંયા અભિસરણ દબાણ લગાડ્યું તો નક્કી છે ભાઈ આ બંને પ્રવાહને આપણે રોકી શકાય, આવાથી કોઈ પણ પ્રવાહ આવા જશે નહીં. પણ હું એવું કરું કે અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ લગાવી દઉં, અહીંયા દબાણ કેટલું લગાવ્યું છે? અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ, તો હવે શું થશે બેટા? તો હવે બિલકુલ ઓપોઝ ઘટના બનશે. એટલે શું થશે? તો આ ક્ષારીય પાણી છે એટલે દરિયાના પાણીમાંથી પાણી, શુદ્ધ પાણી એ બધું કઈ બાજુ આવશે બેટા? હા, એની ઓપોઝિટ સાઈડ એનો પ્રભાવ હશે. એટલે એનો મતલબ કે ભાઈ જો અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લગાડવામાં આવે તો દ્રાવણમાંથી દ્રાવકનો પ્રવાહ શુદ્ધ દ્રાવક તરફ વહે છે. વહી શકે? અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લગાડવામાં આવે તો શું થશે? દ્રાવણમાંથી શુદ્ધ દ્રાવકનો પ્રવાહ શું થશે બેટા? દ્રાવક તરફ હશે. એટલે જો અહીંયાથી પાણી ના ઘટકો આ બધા આવશે શુદ્ધ પાણી, તો નક્કી અહીંયા દબાણ શું થશે બેટા? વધશે. તો ધીમે ધીમે આ પાણી જે છે અહીંયાથી શું આવશે બેટા? બહાર આવશે. આપણે આ દબાણ જેમ જેમ વધારતા જઈશું એમ શાળના પાણીમાંથી શું બહાર આવશે બેટા? કે પાણીના બધા જ ઘટકો આવાજ આવતા જશે, આવાજ આવતા જશે, અને આપણને અહીંયા શુદ્ધ પાણી શું થતું જશે બેટા? પ્રાપ્ત થશે. તો એનો મતલબ કે દરિયાના પાણીમાંથી આપણે શુદ્ધ પાણી મેળવવું હોય તો આપણે જો અહીંયા એક શુદ્ધ પાણી આપણા દરિયાનું પાણી અને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરી દઈએ અને અહીંયા અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લગાવી દઈએ, તો નક્કી છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી તરફ શું થશે બેટા? વહેશે. અને આગળ આપણને શુદ્ધ પાણી શું થશે બેટા? પ્રાપ્ત થશે. તો આ હતું, આને કહેવાય પ્રતિ અભિસરણ. જો બેટા આ પ્રશ્ન એવો છે કે એકદમ ઈઝી છે, તમે આકૃતિ યાદ રાખો અને ખાલી આકૃતિ યાદ રાખો. શું યાદ રાખવાનું? ફરીથી જો ત્રણ મુદ્દા આપણે યાદ રાખીશું. વન સેકન્ડ, કે જો સામાન્ય અભિસરણ થાય, અભિસરણ તો શું થાય? માં દીકરાઓ
તો આપણે ભણી ના આવ્યા કે શુદ્ધ દ્રાવક તરફથી દ્રાવણ તરફ સ્વયંભૂ પ્રવાહ હશે. જો આપણે અભિસરણ દબાણ લગાવી દઈએ, શું લગાવી દઈએ બેટા? અભિસરણ દબાણ. તો દકી દ્રાવક અને દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાશે. પણ જો આપણે અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લગાડીએ બેટા, વધારે દબાણ, તો નક્કી છે કે હવે મારો દ્રાવણ માંથી દ્રાવક તરફ દ્રાવક નો પ્રવાહ, આમાંથી પાણી આવા જશે. દરિયામાં રહેલી અશુદ્ધિ અને મીઠાના ઘટકોને પસાર થવા દેશે નહીં, તો આપણને સરળતાથી શુદ્ધ પાણી શું થશે બેટા? પ્રાપ્ત થશે. ખબર પડી ગઈ? હવે આપણે બે શબ્દો ભણવાના છે જેની મારે જરૂર છે. એક તો છે વિદ્યુત વિભાજ્ય અને બીજો છે બેટા વિદ્યુત અવિભાજ્ય. જો કે આ બંને શબ્દ યાદ હશે, આપણે આગળ ભણી ના આવ્યા છે, ફરીથી એને યાદ રાખજો. વિદ્યુત વિભાજ્ય એટલે શું? જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ કહેતા. કયા બેટા? ઇલેક્ટ્રોલ. તો જેમાંથી વિદ્યુત નું વહન થઈ શકે તેવા દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય, અને જેમાંથી વિદ્યુત નું વહન ન થઈ શકે તેવા દ્રાવણને આપણે વિદ્યુત અવિભાજ્ય. જો વિદ્યુત નું વિભાજ્ય થવા માટે એનું આપણે ભણતા હતા બેટા આયનીકરણ થવું જોઈએ. શું થવું જોઈએ બેટા? આયનીકરણ. એટલે એમાં આયનો ઉત્પન્ન થવા જોઈએ. શું થવા જોઈએ? આયનો. યાદ કરો આપણી ઢોળ ચડાવવાની પ્રક્રિયા. તો આપણે કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું હતું બેટા, તો આપણને Cu2+ અને SO4-2- આયનો ઉત્પન્ન થતા, તો જ એ દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય. જ્યારે વિદ્યુત અવિભાજ્ય એટલે તેમાં આયનો ઉત્પન્ન થતા નથી. અહીંયા મારે જરૂર છે વિદ્યુત અવિભાજ્ય. તો એને એવું કીધું છે બેટા કે મારો સંખ્યાત્મક ગુણધર્મ છે. કયો બેટા? સંખ્યાત્મક ગુણધર્મ. આપણે આગળ વાત કરીને આવ્યા, યાદ કરો કે સંખ્યા કણો ઉપર આધાર રાખવાનો ગુણધર્મ છે. એ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણને જ લાગુ પડે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણને લાગુ પડશે નહીં. કેમ? કારણ કે તો બેટા આયનો થઈ જાય, આયનો થઈ જાય તો સુયોજન અથવા વિયોજન થઈ ગયું કહેવાય. એટલે એનો મતલબ કે જ્યારે હું દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને ઉમેરું અને જ્યારે દ્રાવણ બને તેમાં શું ના થતું હોવું જોઈએ? સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ માટે જ સંખ્યાત્મક ગુણધર્મ લાગુ પડે, નહીં લાગુ પડશે નહીં. એટલે જો પહેલું આપણે સમજીએ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? વિદ્યુત અવિભાજ્ય કોને. બીજું વિદ્યુત વિભાજ્ય એટલે જે દ્રાવણ નું આયનીકરણ થતું હોય બેટા, એટલે આયનો ઉત્પન્ન થતા હોય. આયનો ઉત્પન્ન થાય તો જ વિદ્યુત નું વહન કરી શકે, અને વિદ્યુત નું વહન થતું હોય તો તેવા દ્રાવણ ને આપણે કયું કહીએ બેટા? વિદ્યુત વિભાજ્ય. કયું કહીએ બેટા? વિદ્યુત વિભાજ્ય. તો વિદ્યુત અવિભાજ્ય એટલે શું? તો જે દ્રાવણ નું આયનીકરણ થતું નથી, એટલે કે આયનો ઉત્પન્ન થતા નથી, એટલે કે વિદ્યુત નું વહન કરી શકતા નથી, તેવા દ્રાવણ ને વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ કહે છે. સંખ્યાત્મક ગુણધર્મ યાદ રાખજો, વિદ્યુત અવિભાજ્ય દ્રાવણોને લાગુ પડે. એટલે કે જ્યારે દ્રાવકમાં આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ અને દ્રાવણ બને એનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા ઘટકોને જ કાં તો તેવા દ્રાવણોને સંખ્યાત્મક ગુણધર્મ લાગુ પાડી શકાય, બાકી લાગુ પાડી શકાશે નહીં. આ પહેલું આપણે યાદ રાખીશું બેટા. ડન. જો હવે અહીંયા સમજીશું આપણે. આપણે અહીંયા સમજવા છે બે શબ્દ. એક છે સામાન્ય આણ્વીય દળ અને બીજું છે અસામાન્ય આણ્વીય દળ. આપણને સાહેબ આણ્વીય દળ તો એક જ હોય, એમાં સામાન્ય અને અસામાન્ય શું આવ્યો? તો ના બેટા, જો હું તમને કહી દઉં કે ચો NaOH નું આણ્વીય દળ શોધો, તો આપણે બધા ખબર, આપણે તરત કહી ગઈ સાહેબ Na ના કેટલા થશે બેટા? 23. ઓક્સિજન ના કેટલા લઈશું આપણે? 16. અને હાઇડ્રોજન નો 1, અને આપણે લઈશું બેટા 40 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે સિદ્ધાંતોને આધારે લાવ્યા કે ભાઈ Na નું પરમાણુ દળ 23 થાય, ઓક્સિજન ના 16 થાય, અને હાઇડ્રોજન નો 1 થાય. તો આ જે આણ્વીય દળ મળ્યું એ આણ્વીય દળ ને કયું આણ્વીય દળ કહેવાય બેટા? સામાન્ય આણ્વીય દળ કહેવાય. કયું બેટા? સાણ. એટલે સિદ્ધાંતોને આધારે મેળવેલા આણ્વીય દળ ને કયું કહેવાય બેટા? સામાન્ય. પણ
તો અસામાન્ય આણ્વીય દળ એટલે શું? તો યાદ રાખીશું બેટા, પ્રયોગના અંતે મળતા આણ્વીય દળ. એટલે આપણે કોઈ પ્રયોગ કરીએ અને પ્રયોગના અંતે એમાંથી આપણે આણ્વીય દળ શોધી લાવીએ તો એ આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. એટલે યાર સિદ્ધાંતોને આધારે મળેલા આણ્વીય દળને સામાન્ય આણ્વીય દળ અને પ્રયોગના અંતે મળેલા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. વન્સ અગેન, સિદ્ધાંતોને અંતે મળેલા આણ્વીય દળને સામાન્ય આણ્વીય દળ અને પ્રયોગના અંતે મળેલા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. હવે આપણે ભણીને આવ્યા બેટા, જોયા છે તો આપણે ધ્રુવીય દ્રાવક લઈએ બેટા. ધ્રુવીય દ્રાવક તો આપણે એમાં ભણી ગયા, ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો જ ઓગળશે બેટા, હા ને? દ્રાવણની લાક્ષણિકતા. અને આ ધ્રુવીય પદાર્થોને ધ્રુવીય દ્રાવકમાં ઓગળવામાં આવે છે ત્યારે હંમેશા શું થાય છે બેટા? આયનીકરણ થાય છે. શું થાય છે બેટા? આયનીકરણ. અને આયનીકરણ થવાને કારણે સંખ્યા કણોમાં શું થશે બેટા? વધારો થશે. શું થશે બેટા? વધારો. એટલે ત્યાં સંખ્યા કણો વધે. સપોઝ NaCl લઈ લો તો NaCl મારી પાસે એક જ ઘટક હતો NaCl, પણ એને હું પાણીમાં નાખી દઉં તો પાણીમાં નાખવાથી શું બનશે બેટા? Na પ્લસ અને Cl માઇનસ. તો પેલો એક સંખ્યા કણો હતો, એને મેં પાણીમાં નાખ્યો તો એ સંખ્યા કણો કેટલા થઈ ગયા? બે. કયા કયા? એક Na થઈ ગયો, બીજો કોણ થઈ ગયો બેટા? Cl. એટલે જ્યારે ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો ઓગળવામાં આવે ત્યારે આયનીકરણ થાય અને સંખ્યા કણોની સંખ્યામાં હંમેશા શું થશે બેટા? વધારો થશે. યાદ રાખીશું. તો પેલા આટલા શબ્દો સમજીએ ફરીથી. વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય તેવા દ્રાવણોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહે છે. વન્સ અગેન, જે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય તેવા દ્રાવણોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહે છે. વિદ્યુત વિભાજ્ય થવા માટે હંમેશા યાદ રાખો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ત્યારે થાય કે એનું આયનીકરણ થવું જોઈએ. શું થવું જોઈએ બેટા? આયનીકરણ. અને આયનીકરણ ત્યારે થાય કે જ્યારે એમાં આયનો ઉત્પન્ન થાય. જ્યારે વિદ્યુત વિભાજ્યમાં આયનીકરણ થતું નથી એટલે કે આયનો ઉત્પન્ન થતા નથી, અને આયનો ઉત્પન્ન થતા એટલે વિદ્યુતનું વહન કરી શકતું નથી. એટલે સંખ્યાત્મક ગુણધર્મ હંમેશા કોને લાગુ પડે બેટા? વિદ્યુત અવિભાજ્ય દ્રાવણો. અને એમાં દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થોને દ્રાવણ બનાવી ત્યારે એનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા દ્રાવણોને સંખ્યાત્મક ગુણધર્મ લાગુ પડે, નહીં તો લાગુ પડશે નહીં. બીજું, સામાન્ય આણ્વીય દળ. એટલે સિદ્ધાંતોને આધારે મેળવેલા આણ્વીય દળને સામાન્ય આણ્વીય દળ, પ્રયોગના અંતે મેળવેલા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. યાદ રાખી, ધ્રુવીય દ્રાવકમાં જ્યારે ધ્રુવીય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એનું શું થાય બેટા? આયનીકરણ. જ્યારે આયનીકરણ થાય છે ત્યારે હંમેશા સંખ્યા પણ શું થાય છે? એટલે વધે છે. વન્સ અગેન યાદ અપાવ્યું, સપોઝ આપણે NaCl છે બેટા, NaCl એને હું પાણીમાં નાખી દઉં તો આપણે બધા ખબર છે અહીંયા કેટલા આયનો થશે. તો જો પેલા NaCl નું વિભાજન થઈ Na પ્લસ Cl માઇનસ હશે, પાણીનું એ વિભાજન થઈ H પ્લસ અને શું મળશે? OH. એટલે જો શરૂઆતમાં તમારી પાસે બે સંખ્યા કણ હતા, હવે કેટલા થઈ ગયા બેટા? ચાર સંખ્યા કણ થઈ ગયા. એટલે એનો મતલબ સંખ્યા કણોમાં હંમેશા શું થશે બેટા? વધારો થાય. ક્યારે? ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે. હવે એક નવી વસ્તુ ભણે છે, એક નવી વસ્તુ છે જો, કે ઈસવીસન, યાદ રાખીશું, ઈસવીસન 1880 માં વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ હતું બેટા વોન્ટહોફ. નામ યાદ રાખીશું, શું નામ હતું વૈજ્ઞાનિક નું? નામ વોન્ટહોફ. આ વોન્ટહોફ વૈજ્ઞાનિકે એક નવો અવયવ આપ્યો જેને નામ આપીશું બેટા વોન્ટહોફ અવયવ. શું નામ આપીશું બેટા? વોન્ટહોફ અવયવ, જેને આપણે આઈ વડે દર્શાવીશું. કોના વડે બેટા? આઈ વડે. જો ફરીથી બેટા, ઈસવીસન 1880 માં વૈજ્ઞાનિક વોન્ટહોફે એક નવો અવયવ આપ્યો જેને આપણે વોન્ટહોફ અવયવ કહીશું, જેને આપણે આઈ, જે સંખ્યા કણો ઉપર આધારિત છે. કોના ઉપર બેટા? સંખ્યા. એ આપણે દાખલા ગણવા માટે યુઝ કર્યું, પણ દાખલા ગણવા માટે આપણે કેટલાક સૂત્રો છે, આપણે સૂત્રો યાદ રાખી દઈએ. જો આપણે આઈ બરાબર આપણે સૂત્ર સાબિત કર્યું છે, તો બેટા જો આઈ કેવી રીતે સૂત્રાય, તો પહેલું આવશે દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ. અસામાન્ય આણ્વીય દળ એટલે જો આપણને કોઈ પણ પદાર્થ આપેલો હોય તો સૈદ્ધાંતિક રીતે આપણે કિઓએચ આપેલું છે, તો આપણે કિઓએચનું આણ્વીય દળ શોધી એ આપણે અહીંયા મૂકી દઈએ. અને આપણને જે પ્રયોગમાં વેલ્યુએશન આપે છે, વેલ્યુએશન ઉપરથી આપણે જે આણ્વીય દળ શોધીશું એને આપણે અહીંયા મૂકી દઈશું. બંનેનો ભાગાકાર કરીશું એટલે આપણને શું મળી જશે બેટા? આઈ મળશે. ખબર પડી બધાને ફરીથી, તો પહેલા કિઓએચ આપેલો હોય તો કિઓએચ નું સૈદ્ધાંતિક આણ્વીય દળ શોધી દેવા. હવે કિઓએચ નું પ્રાયોગિક આણ્વીય દળ શોધવા માટે પ્રયોગમાં જે જે વેલ્યુએશન ઉપયોગ થાય વેલ્યુએશન ની આપણને કિંમત આપીશું, એ કિંમત ઉપરથી આપણે આણ્વીય દળ શોધીશું અને આણ્વીય દળ ને આપણે અહીંયા મૂકીશું અને બંનેનો ભાગાકાર કરીશું તો આપણને શું મળશે બેટા? આઈ.
એટલે જો i બરાબર પહેલું દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ, વન્સ અગેન i બરાબર દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ, અથવા દ્રાવ્યનું સૈદ્ધાંતિક, કારણ કે સામાન્ય એટલે કોના દ્વારા મળેલું હોય, સિદ્ધાંતો દ્વારા, તો દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ અથવા ભાગ્યા દ્રાવ્યનું પ્રાયોગિક આણ્વીય દળ. કારણ કે આપણે ભણીને આવ્યા કે સામાન્ય આણ્વીય દળ એટલે સિદ્ધાંતોથી મળતું આણ્વીય દળ અને પ્રાયોગોની અંતે મળતા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. તો પેલું આઈ બરાબર યાદ રાખીએ, દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ, અથવા દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું પ્રાયોગિક આણ્વીય દળ. બીજું છે બેટા, જો આપણે સંખ્યાત્મક ગુણધર્મોને આધારે એની વ્યાખ્યા કરી તો સંખ્યાત્મક, જો અહીંયા થોડું બદલાય છે બેટા, શું બદલાય છે, તો જો સંખ્યાત્મક ગુણધર્મોને આધારે વાત કરવામાં આવે તો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા અહીંયા આવશે બેટા સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય. જો બેટા ધ્યાન આપીશું, ઉપર આણ્વીય દળને આધારે વાત આપવામાં આવે તો સૈદ્ધાંતિક ભાગ્યા પ્રાયોગિક છે, પણ જો સંખ્યાત્મક ગુણધર્મોને આધારે વાત કરવામાં આવે, કોને આધારે બેટા, સંખ્યાત્મક ગુણધર્મોને આધારે વાત કરવામાં આવે તો સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સદ્ધા સંખ્યાત્મક ગુણધર્મોનું શું થશે બેટા, સૈદ્ધાંતિક મૂલ્ય. એટલે એનો મતલબ આ કયું થશે બેટા, અવલોકિત થશે, હા અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય જે આવે તે. અને અહીંયા હશે, આપણે ખબર છે સૈદ્ધાંતિક એટલે ગણતરી કરે, હા ગણતરી કરે સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય થશે. ફરીથી બેટા સમજીશું, અહીંયા ભૂલ ન થાય સમજવાનો પ્રયત્ન કરીશું. આણ્વીય દળને આધારે વાત કરવામાં આવે તો સામાન્ય ભાગ્યા અસામાન્ય, એટલે એનો મતલબ સંખ્યાત્મક ભાગ્યા સોરી સૈદ્ધાંતિક ભાગ્યા પ્રાયોગિક, પણ જો સંખ્યાત્મક ગુણધર્મોને આધારે વાત કરવામાં આવે તો પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક. પ્રાયોગિક એટલે અવલોકિત અને સૈદ્ધાંતિક એટલે ગણતરી કરે, તો યાદ રહેશે. ત્રીજું છે બેટા, i બરાબર સુયોજન અથવા વિયોજન. ચલો આપણે સુયોજન અથવા વિયોજન ભણી ગયા, સુયોજન એટલે ભેગા થવું, વિયોજન એટલે દૂર થવું. સુયોજન અને વિયોજન પછીના આ કણોના મોલની કુલ સંખ્યા ભાગ્યા સુયોજન વિયોજન અગાઉના કણોના મોલની કુલ સંખ્યા. એટલે જો કે આપણે જ્યારે દ્રાવણ વત્તા દ્રાવક કરીએ એટલે સુયોજન વિયોજન થાય પછી એના કણોની મોલ સંખ્યા કેટલી છે અને પહેલા કેટલી હતી, તો એને આધારે પણ આઈ મળે. એટલે જો આઈ ને ત્રણ રીતે મેળવી શકાય. ફરીથી બેટા કોઈ કન્ફ્યુઝન ના થાય એટલે આપણે શોર્ટ સ્ક્રીન મગજમાં ભરી દેજો. શોર્ટ સ્ક્રીન યાદ રાખવા માટે કે મારે આઈ શોધવો હોય તો આણ્વીય દળની સાપેક્ષમાં શોધવો હોય તો શું યાદ રાખવાનું બોલો બેટા, તો આણ્વીય દળની સાપેક્ષમાં સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય એટલે પ્રાયોગિક આણ્વીય દળ આપેલું. બીજો કે સંખ્યાત્મક ગુણધર્મને આધારે વાત કરવી હોય તો શું યાદ રાખવાનું બેટા, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્યને આધારે સંખ્યાત્મક ગુણધર્મ. અને સુયોજન વિયોજનને આધારે વાત કરીએ તો સુયોજન પછી અને સુયોજન પહેલા મોલની સંખ્યા. એટલે જો પહેલા ફરીથી કીધું તો ઈસવીસન 1880 માં વૈજ્ઞાનિક વોલ્ટોપે એક અવયવ આપ્યો જેનું નામ આપ્યું વોલ્ટોપે. બેટા આ જે છે એ કોઈ તમને પૂછાશે નહીં પ્રશ્ન, પણ આપણે દાખલા ગણવા માટે આઈની જરૂર પડશે. આમાં ત્રણ દાખલા એવા છે જેમાં આઈની વેલ્યુએશન આપણે ગણવાની છે બેટા, સુયોજન વિયોજન અંશ ગણવાનો છે. એ દાખલા ગણવા માટે બધાની જરૂર છે, એટલે બેટા તૈયાર કરીએ. કે આણ્વીય દળની આધારે મારે આઈ શોધવાનું હોય તો શું યાદ રાખવાનું બેટા, સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય, સામાન્ય એટલે સૈદ્ધાંતિક, અસામાન્ય એટલે પ્રાયોગિક. પણ સંખ્યાત્મક ગુણધર્મને આધારે મારે વેલ્યુએશન આપેલું હોય તો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય. અને સુયોજન વિયોજનની વાત કરવી હોય તો સુયોજન પછી અને સુયોજન પહેલા મૂલની સંખ્યા. તો આવડી જાય બેટા, તો આપણને વન ટોપ અવયવમાં આટલી વસ્તુ ખબર. ફરીથી બેટા વન સકે ત્રણ વસ્તુ આવશે,
આણ્વીય દળને આધારે, સંખ્યાત્મક ગુણધર્મને આધારે અને સુયોજન વિયોજનને આધારે. ફરીથી બેટા, કોને કોને આધારે? આણ્વીય દળને આધારે, પછી આવે સંખ્યાત્મક ગુણધર્મને આધારે અને સુયોજન વિયોજન. આણ્વીય દળને આધારે ફરીથી કહું છું બેટા, સુયાદ રાખીશું. બોલો વન સેકન્ડ બેટા. આણ્વીય દળમાં સામાન્ય ભાગ્યા અસામાન્ય, સંખ્યાત્મક ગુણધર્મમાં પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક, અને સુયોજનમાં સુયોજન વિયોજન પછી અને સુયોજન વિયોજન પહેલા મૂળની સંખ્યા. આ યાદ રાખી. તો દેખો, હવે આપણે જેટલા સૂત્રો દેખાય એ સૂત્રોમાં આઈનો ઉપયોગ કરીને સૂત્રો કેવા બનશે હવે આપણે દેખીએ છીએ. જો આપણે પહેલું સૂત્ર હતું, યાદ કરો, રાઉલ નો નિયમ. તો રાઉલ ના નિયમ નું સૂત્ર કયું હતું બેટા? યાદ આવે છે બધાને બેટા? જો સૂત્ર કેવું બનશે બેટા? જો ધ્યાન આપીશું, પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર વન ટોપ અવર આઈ n2 upon n1 plus n2 બરાબર i n2 upon n1. એટલે જો અહીંયા 1 ટોપ હવે આવી ગયું, બીજું કઈ નહીં, એટલે અહીંયા બધા આનો i આવી જશે. એ રીતે આપણે દેખતા હતા, યાદ કરો, ઉત્કલન બિંદુ. આ યાદ આવે ને, ઉત્કલન બિંદુ ઉન્નય. તો ઉત્કલન બિંદુ એટલે આપણે કહો બોઇલિંગ પોઈન્ટ. એટલે આપણે લખતા હતા ડેલ્ટા pv બરાબર શું લખતા હતા બેટા? kb into n. પણ હવે જો આપણે અહીંયા વાપરવું હોય, હા, 1 ટોપ હોય તો શું થશે બેટા બોલો? તો આવું થઈ જાય, ડેલ્ટા TB બરાબર I KB ઇન્ટુ M થઈ જશે. હા, ઠાર બિંદુ અવનયન ની વાત કરું બેટા, તો આપણે લખતા ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ N. તો અહીંયા આવે શું થશે બેટા? ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M થશે. અને છેલ્લું આપણે અભિસરણ દબાણ ની વાત કરી હતી. અભિસરણ દબાણનું સૂત્ર પાઈ બરાબર એન આર ટી બાય વી લખી હતું. તો જો એને આપણે લખવું હોય તો શું થશે બેટા? પાઈ બરાબર આઈ એન આર ટી બાય વી. જો આટલા સૂત્રો આપણે યાદ રાખીએ આપણને બધા જ આટલા આવડી જશે. તો જો ફરીથી બેટા, રાઉલ્ટ નો નિયમ જે છે એમાં આપણે સૂત્ર સાબિત થાય, પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર એન ટુ બાય એન વન પ્લસ એન ટુ. પણ આવું એ લખાય કારણ કે આપણે બધા ભણી ગયા કે એન ટુ ની કિંમત બહુ જ ઓછી હોય. કારણ કે મેં તમને કીધું કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મમાં કોને લાગુ પડે? તો પીપીએમ સાંદ્રતાઓ હોય એને. પીપીએમ એટલે કે જેમાં દ્રવ્યનું પ્રમાણ બહુ જ ઓછું હોય, એટલે આપણે દ્રવ્યને શું ગણી શકીએ બેટા? અવગણી શકીએ. તો આ બધા સૂત્રો આપણે યાદ રાખીએ. જો આ બધા સૂત્રો આવડશે બેટા તો આપણે દાખલા ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે જો આવડી ગયા બધા, તો દેખો કે આપણે યાદ રાખવાનું કે રાઉલ્ટન નિયમનો સૂત્ર જે હતો એમાં વન ટોપ અવે કેવી રીતે એડ થાય, ઉત્કલન બિંદુ ઉન્નયનમાં વન ટોપ અવે કેવી રીતે ઉમેરી શકાય, ઠાર બિંદુ અને અભિસરણ કઈ નહીં, સૂત્રો હતા એમના એમ છે. ફક્ત આપણે આઈ વધારાનું લખ્યું છે. તો આપણે યાદ રાખીશું કેવી રીતે લખાય, સૂત્રો આપણે યાદ રાખીશું. હવે આપણે આ બે મુદ્દા ખાસ યાદ રાખીશું. જ્યારે સુયોજન થાય, સુયોજન એટલે ભેગા થાય, કોઈ પણ અણુઓ દ્રવ્યમાન આવક ઉમેરી અને અણુઓ ભેગા થાય તો એને આપણે સુયોજન. જ્યારે સુયોજન થાય ત્યારે હંમેશા યાદ રાખવાનું બેટા, વોન્ટ હો અવયવની કિંમત એક કરતા હંમેશા કેવી થાય બેટા? ઓછી. એટલે યાર સુયોજન થશે એટલે વન ટોપ અવયવની કિંમત હંમેશા એક કરતા ઓછી. એટલે એનો મતલબ આપણે કોઈ પણ વન ટોપ અવયવ ગણી દીધી અને જો એની કિંમત એક કરતા ઓછી આવે તો આપણે કહી શકીએ કે એનું શું થયું બેટા? સુયોજન. શું થયું બેટા? સુયોજન. તો વિયોજન માટે બધાને આવડી જાય. ચલો વિયોજનમાં શું થશે એમાં દીકરાઓ? તો આવડી ગયું એડો, વન ટોપ અવયવની કિંમત એક કરતા કેવી થશે બેટા? વધારે. સુયોજન એટલે યાદ રાખો જોડાવું, વિયોજન એટલે છૂટા પડવું. છૂટા પડવામાં આપણા બધા કણોની સંખ્યા વધશે, કણોની સંખ્યા વધશે તો વન ટોપ અવયવની કિંમત એક કરતા વધારે થશે. સુયોજન એટલે ભેગા થશે ત્યારે સંખ્યા કણોની સંખ્યામાં ઘટાડો થશે ત્યારે કિંમત એક કરતા કેવી થશે બેટા? ઓછી. હવે જોયા મારે ભણવો છે બેટા, ધ્યાન આપજો, વિયોજન અંશ ભણવો છે. શું ભણવો છે? વિયોજન. જો વિયોજન અંશ આવડશે જેને આપણે આલ્ફા કહીશું તો 100% કહું છું બેટા સુયોજન અંશની વ્યાખ્યા આવડી જશે. જો વિયોજન અંશની વ્યાખ્યા શું છે તો યાદ રાખવાનું બેટા, દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ
વિયોજન થાય છે તેને વિયોજન અંશ આલ્ફા કહે છે. જો તૈયાર કરો બેટા, શું હશે? દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન થાય છે તેને શું કહે છે? વિયોજન અંશ આલ્ફા કહે છે. અને આલ્ફા બરાબર સૂત્ર છે આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન, જ્યાં આઈ બરાબર યુ નો વેરિયર, જેને આપણે કહીશું બેટા વોન્ટ હોપ અવય, એન બરાબર યાદ રાખીશું બેટા વિયોજન પામ્યા પછીના આયનોની સંખ્યા. સપોઝ આપણે NaCl લઈ લીધો હોય બેટા, NaCl તો વિયોજન પામ્યા પર શું બનશે? Na + Cl માઇનસ, તો N ની કિંમત કેટલી આવશે બેટા? 2. કેટલી આવશે? 2. આઈ તો આપણે ગણીશું કાયદેસર રીતે, એટલે જો ધ્યાન આપો તો વિયોજન અંશ એટલે શું? દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન થાય છે તેને વિયોજન અંશ આલ્ફા કહે છે. તો બધાને આવડી જાય સુયોજન અંશ, જેને આપણે x કહીશું. શું કહીશું બેટા? x. તો ઉપરની વ્યાખ્યામાં ચેન્જ કરો, શું થશે બેટા બોલો? દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ શું આવશે બેટા બોલો? સુયોજન થાય છે તેને સુયોજન અંશ x કહે છે. ચાલો ફરીથી, કે સુયોજન અંશ એટલે શું હશે? દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન, એટલે એનો મતલબ દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન થાય તો સુયોજન અંશ, અને વિયોજન થાય તો વિયોજન અંશ. બોલો આવડી જાય? તો એનું સૂત્ર શું છે? તો x બરાબર આપણે યાદ રાખીશું 1 માઇનસ i ઇન્ટુ n અપોન n માઇનસ 1, યાદ રાખીશું બંનેના સૂત્રો. ચલો વિયોજન અંશ નું સૂત્ર કયું બેટા? આલ્ફા બરાબર i માઇનસ 1 અપોન n માઇનસ 1, અને સુયોજન અંશ x બરાબર 1 માઇનસ i ઇન્ટુ n અપોન n માઇનસ 1. તો જો બેટા, અહીંયા આપણે આ ચેપ્ટરની સંપૂર્ણ થિયરીકલ કામ બધું પૂરું કરીને બેટા, જો હવે સમજીશું આપણે, આ દાખલા નહીં ગણાવીએ. દાખલા એટલા માટે જ્યારે આપણો લોકડાઉન ઓપન થશે ત્યારે આપણે દાખલા ગણીશું બેટા. એટલા માટે કહું છું કે દાખલા ગણાય છે એટલે ફરીથી આ બધી થિયરી ફરીથી હું તમને યાદ અપાવી રિવાઇન કરીશ, અને દાખલા ગણી તો તમને મજા આવશે. એટલે એક બાર ના આખું રિવિઝન પણ થઈ જાય, પણ આપણે આ બધી થિયરી આ ચેપ્ટરની સંપૂર્ણ આવડી જવી જોઈએ. આટલા સુધી આ થિયરી આ ચેપ્ટર લઈ લે, આ ચેપ્ટરનું થિયરીકલ કામ બધું પૂરું. ખબર પડી ગઈ સુયોજન અંશ વિયોજન અંશનો? ઓકે.